ભારતીય વિદ્યાભવન, મુંબઈના કે ગુજરાતના કે આઉટ ઓફ ઇન્ડિયાના કોઈ પણ એવો ગુજરાતી નહીં હોય જે આ નામથી અજાણ હોય. કારણ કે વર્ષોથી કલા જગતમાં કે સાહિત્ય જગતમાં ભારતીય વિદ્યાભવનનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે, ખૂબ જ સપોર્ટ રહ્યો છે. હવે કલા જગતની જ વાત કરીએ તો ભારતીય વિદ્યાભવન ચોપાટી વર્ષોથી ડ્રામા કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરતું આવ્યું છે. પછી એ ભારતીય વિદ્યાભવન કોમ્પિટિશન હોય, કોપવુડ ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન હોય, પ્રબોધ જોશી એકાંકી સ્પર્ધા હોય, ભાવ સાહેબ હિન્દી નાટકની સ્પર્ધા હોય કે અદી મર્ઝબાન કોમ્પિટિશન હોય, જાત જાતની સ્પર્ધા કરતો આવે છે. અને એ લોકોનું ધ્યેય એક જ છે કે નવી ટેલેન્ટ, નવયુવાનો એ લોકોને પ્રોત્સાહન મળે, એ લોકોને લોકોની સમક્ષ લાવીને મૂકી દેવાના. હમણાં જે માહોલ ચાલી રહ્યો છે ચારે તરફ કોરોનાનો, એને કારણે આપણે થિયેટરમાં જઈ નથી શકતા. તો ભારતીય વિદ્યાભવન હવે આપણા માટે એક નવી કોમ્પિટિશન લઈને આવ્યું છે, કારણ કે ટેકનિકલી પણ આપણે લોકો એક સ્ટેપ આગળ વધી રહ્યા છે, તો ભારતીય વિદ્યાભવન પણ એક સ્ટેપ આગળ વધી રહ્યું છે અને તમારા માટે સરસ મજાની શોર્ટ ફિલ્મની કોમ્પિટિશન લઈને આવી રહ્યું છે. તો પછી રાહ કોની જુઓ છો? તમે તમારા જ ઘરે બેસીને, તમારા સોસાયટીમાં બેસીને આજુબાજુ ક્યાંક પણ શોર્ટ ફિલ્મ સુંદર મજાની બનાવો અને ભારતીય વિદ્યાભવનમાં મોકલી દો અને સ્પર્ધામાં ભાગ લ્યો. હવે આમાં શું શું નિયમો છે? ફોર એક્ઝામ્પલ, કે કેટલી મિનિટની હોવી જોઈએ, કેટલા આર્ટિસ્ટો હોવા જોઈએ, કે કંઈક વિષય હોવો જોઈએ, કે છેલ્લી તારીખ શું છે, તો એના માટે તમે www.bhavans.info પર જઈ અને બધી જ માહિતી મેળવી શકો છો. તો બસ રાહ કોની જુઓ છો, સાઇટ પર પહોંચી જાઓ, ફોર્મ ભરો અને ચાલુ થઈ જાઓ.